खासरा तीनबत्ती विस्तार माथी पसार थती शिवजी नी शोभायात्रा मा असामाजिक तत्वों द्वारा पत्थर मारो करायो। खेड़ा जिल्लाना ठासरा शहर में पत्थर मारानी घटना बनी छे। शिवजी नी सवारी नुं आयोजन करवामां आव्युं हतुं ते दरम्यान बे कुमना लोको साम सामे आवी गया हता। वात वणसता पत्थर मारो थयो हतो। घटना अंगे माहिती मळतानी साथे ज पोलीस काफलो घटना स्थळे दोડી આવ્યો હતો। તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો। પોલીસ દ્વારા આસપાસના પોલીસ સ્ટેશનોમાંથી પણ વધારાનો સ્ટાફ ઘટના સ્થળે બોલાવી લેવાયો હતો। શ્રાવણ માસની અમાસના દિવસે નાગેશ્વર મહાદેવજીની પારંપરિક શોભાયાત્રા ભારે ધામધૂમથી સાથે નીકળી હતી। આ શિવ શોભાયાત્રા વર્ષોની પરંપરાનો ભાગ હોય આ શોભાયાત્રામાં યુવા શિવભક્તો નહીં બીજેના તાલે મહાદેવજીની ભક્તિ ધૂનમાં ઝૂમી રહ્યા હતા। આ શોભાયાત્રામાં સંતો મહંતો અને ધાર્મિક આગેવાનો પણ સામેલ થયા હતા। જાહેર માર્ગો ઉપર પણ શિવ દર્શન માટે ભક્તોની મોટી જનમેદની મહાદેવના આશીર્વાદ લેવા દર્શનાર્થે નીકળ્યા હતા। આ દરમિયાન તીનબત્તી વિસ્તારમાંથી અચાનક પથ્થરો વડે હિંસક હુમલો કર્યો હતો। અચાનક થયેલ હુમલાને પગલે ભારે નાસભાગ મચી ગઈ હતી। જાહેર માર્ગો ઉપર પથ્થર અને પગરખા ઘટનાની સાક્ષી પૂરતા હોય તેમ વેરાયેલા જોવા મળી રહ્યા છે। જાહેર માર્ગો ઉપર દુકાનો અને વાહનો પણ વ્યાપક નુકસાન થયું છે। જોકે કેટલાક અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાના ઈરાદે યાત્રા પર પથ્થરમારો કર્યો હતો। ત્યારબાદ સ્થિતિ વણસતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। સાથે જ આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ સહિત એક PSI ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે। બંને કોમના યુવકો વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો હતો। સમાજના આગેવાનોએ વચ્ચે પડી સમાધાન કરાવ્યા બાદ સામસામે પથ્થરમારો થયો હતો। પોલીસે હાલ બનાવ સ્થળે પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે, તો બીજી બાજુ પોલીસ કોમ્બિંગ શરૂ કરી આ ઘટનાને અંજામ આપનાર બંને કોમના લોકોને શોધખોળ આદરી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ મામલે અત્યાર સુધીમાં અલગ અલગ 3 ફરિયાદ નોંધવામાં આવી છે। અત્યાર સુધીમાં 15 જેટલા લોકોની અટકાયત કરી લેવામાં આવી છે, જેમાં એક ફરિયાદ હિન્દુ પક્ષ દ્વારા 17 જેટલા વ્યક્તિઓ સામે દાખલ કરવામાં આવી છે, તો અન્ય એક ફરિયાદ મુસ્લિમ પક્ષ દ્વારા 1000 થી 1500 લોકોના ટોળા સામે દાખલ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક ફરિયાદ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પણ કરવામાં આવી છે, જેમાં 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો સમગ્ર ઠાસરા શહેર ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યું છે। અલ્પેશ સોલંકી, JDSTV, ઠાસરા। ઠાસરા ખાતે જે પરંપરાગત રીતે શિવજીની શોભાયાત્રા શ્રાવણ મહિનાના અમાસ દરમિયાન જે નીકળે છે, એ આજે પણ 1 વાગે નીકળેલી અને 4 વાગે પૂર્ણ થનાર હતી। જે રૂટ છે એ લગભગ 1.5 કિલોમીટર જેટલો છે અને પૂર્ણ થનારનો સમય હતો એ દરમિયાન 3:30 થી 4:15 વાગ્યાની વચ્ચે જ્યારે તીનબત્તી વિસ્તાર પાસે પહોંચે છે ત્યારે એક ધાબા ઉપરથી અને એક જગ્યાએથી અમુક જે અસામાજિક તત્વો છે એ ઈંટો મારે છે અને એ ઈંટો મારતા અફડાતફડી થાય છે। પોલીસ બંદોબસ્ત છે અને એમાં પોલીસને 2 પોલીસ કોન્સ્ટેબલ અને PSIને નોર્મલ ઇન્જરી થયેલી છે, પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરાવી દીધેલી છે અને તાત્કાલિક જે સ્થાનિક પોલીસ હતી એમનો બંદોબસ્ત હતો અને ડિવિઝનમાંથી બંદોબસ્ત આપવામાં આવેલો। એ સિવાય GRD અને અધર બંદોબસ્ત જે હતો એ લોકોએ તાત્કાલિક જ જગ્યા ઉપર પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવી લીધેલું અને જે અસામાજિક તત્વો છે એને ઓળખવાના પ્રયત્ન કરી લીધેલા અને તાત્કાલિક જિલ્લામાંથી અન્ય અધિકારીઓ તમામ જગ્યાએથી બોલાવી અને ઠાસરાના જેટલા સંવેદનશીલ વિસ્તારો છે એ તમામ જગ્યાએ ડિપ્લોમેટ કરી દેવામાં આવેલું છે, ફ્લેગ માર્ચ ચાલુ છે અને જે અસામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું છે એને પકડવા માટેની ટીમ બનાવવામાં આવેલી છે। એ સિવાય ખાસ મારી ઠાસરાના નગરજનોને અને આજુબાજુના નગરજનોને એ વિનંતી છે કે કોઈપણ પ્રકારની અફવામાં ન આવે, પોલીસ બંદોબસ્ત પૂરતો છે, શાંતિ સ્થપાયેલ છે અને કોઈપણ પ્રકારની અફવામાં આવી અને અન્ય કોઈ વ્યક્તિને નુકસાન ન કરે એ બાબતની વિનંતી છે અને જે બંને સમાજના જે આગેવાનો છે એ પણ પોલીસને પૂરતો સપોર્ટ કરી રહ્યા છે શાંતિ નિયંત્રિત કરવા માટે, તો પબ્લિક ખાસ કરીને કોઈપણ પ્રકારની અફવામાં ન આવે એ વિનંતી છે। પોલીસ દ્વારા સ્ટ્રિક્ટલી અને લીગલી જે કંઈ એક્શન લેવાના થાય છે એ અમારી અલગ અલગ ટીમો બનાવી અને લીગલ